નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં પરવ જેમાં પાઠ 3 અજબ જેવી વાત છે, બરાબર? તેથી દરેક વિદ્યાર્થી આ પરવની શોધી પૂરી કાઢવાની છે, જેમાં પેજ નંબર છે 43, બરાબર? તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 43 કાઢવાના રહેશે. હવે એમાં જો શું સૂચના છે, પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો ચિત્રના આધારે, બરાબર? આપણે એના ઉત્તર આપીશું. ચલો, તમારે લોકોએ સમજવાના છે, જેથી તમને પરીક્ષામાં પૂછાય તો તમને પણ પ્રશ્નોના જવાબ આવડી જાય, બરાબર? તમે દાંત કેવી રીતે સાફ કરો છો? જો ઓલી છોકરી છે, બ્રશ કસે છે, બરાબર ને? બધાએ દરેક બ્રશ કરવું જોઈએ, ઉઠીને આપણું પહેલું કામ છે. તમે દાંત કેવી રીતે સાફ કરો છો? તો કે બ્રશ કરીને, બરાબર? આપણે નખ કેમ કાપવા જોઈએ? આપણે નખ કાપવા જોઈએ ને, કારણ કે નખ ન કાપે તો એમાં અંદર મેલ જાય, પછી જ્યારે જમીએ ત્યારે મેલ પેટમાં જાય, એટલા માટે આપણે નખ કાપવા જોઈએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શું છે, આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ? તો આપણે ક્યાંય બહાર ગયા હોય, રમવા ગયા હોય, અથવા તો જમવા ટાઈમે, બરાબર? જમતા પહેલા આપણે હાથ ધોવા જોઈએ ને. તો તમને એમ પૂછેલું છે કે આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ, તો કે બહારથી જઈને આવે ત્યારે, રમીને આવે ત્યારે, જમતા પહેલા પણ આપણે હાથ ધોવા જોઈએ. છીંક કાઢતી વખતે નાક આડે રૂમાલ કેમ રાખવો જોઈએ? આપણે છીંકાય ત્યારે નાક આડે રૂમાલ રાખવો જોઈએ, અને છીંકાય તો આપણો ચેપ બીજાને લાગે, બરાબર? અથવા તો કીટાણુ, બરાબર, બધે ફેલાય, એના માટે આપણે નાક આડે રૂમાલ રાખવો, જેથી બીજાને ચેપ ના લાગે. ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય છે? તો ધોયેલા, આપણે રોજ ધોયેલા જ કપડાં પહેરીએ, કોઈ દિવસ આપણે ખરાબ કપડાં પહેરીએ? તો કે ના, રોજ આપણે મમ્મી ધોઈ દે છે એ જ કપડાં આપણે પહેરીએ છીએ, જેથી આપણું શરીર પણ તંદુરસ્ત રહે, બરાબર? એટલા માટે આપણે ધોયેલા કપડાં પહેરવા જોઈએ. શરીર ગંદુ કેવી રીતે થાય? તો આપણે ગમે ત્યાં ગંદકી વાળા જગ્યાએ ગમે ત્યાં બેસી જઈએ, રમવા કે જમવા, તો આપણું શરીર છે એ ગંદુ થઈ જાય, કપડાં પહેલા થાય, એના લીધે આપણું શરીર પણ ગંદુ થઈ જાય. ત્યાર પછી સાતમો પ્રશ્ન શું છે, ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? તો કે ઘરનો કચરો ઘરના કચરા પેટીમાં જ નાખવો જોઈએ. આઠમો પ્રશ્ન, આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે? તો કે આપણું ઘર છે એ ઘરની સાફ સફાઈ કોણ કરતા હોય? તો કે મમ્મી. તો આપણું ઘર સ્વચ્છ પણ કોણ રાખે? મમ્મી જ રાખે ને. તો આપણું ઘર સ્વચ્છ મમ્મી રાખે છે. ઘર અને ગામે ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ? તો કે ઘર અને ગામે ચોખ્ખું રાખવા, જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ, જ્યાં ત્યાં ગંદકી ન કરવી જોઈએ, જેથી ઘર અને ગામ ચોખ્ખું રહે, બરાબર? તમે કચરા પેટી ક્યાં ક્યાં જોઈ છે? તો કે કચરા પેટી આપણે ઘરે, શેરીમાં, સ્કૂલે, હોસ્પિટલ, અનેક જગ્યાએ આપણે કચરા પેટી જોઈ છે ને. કચરો કચરા પેટીમાં શા માટે રાખવો જોઈએ, બરાબર? કચરા પેટી છે એમાં જ કચરો શું કામ નાખવો જોઈએ? તો કે બીજે ગમે ત્યાં બહાર ફેંકા, ગમે ત્યાં નાખી દે તો બધું ખરાબ થઈ જાય ને, બધું ગંદુ ગંદુ થઈ જાય. આપણે ગમે ત્યાં રોડ ઉપર કે ઘરમાં ગમે ત્યાં આપણે નાખીએ, કીડાની છાલ થાય ને, આપણે ઘરમાં નાખી દઈએ તો પડે ને, ગંદકી પણ થાય ને, ગમે ત્યાં, તેથી આપણે કચરો ન નાખવો છે. આપણે કચરો કચરા પેટીમાં નાખીએ, તેથી ઘર આપણું સ્વચ્છ રહે. શેરી કોણ સ્વચ્છ રાખે છે? તો કે શેરી પણ આપણે જ સ્વચ્છ રાખવી જોઈએ ને, શેરીના રહેતા બધા લોકો શેરી સ્વચ્છ રાખે છે. હવે તો દરેક વિદ્યાર્થીએ મૌખિક પ્રશ્નો છે, તમારે પણ જો બોલી તમારે સમજવાના છે, જેથી તમને પરીક્ષામાં આવડી જાય. હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, વાંચો અને સરખા શબ્દ જોડો. મેં તમને અહીંયા સરખે સરખા શબ્દ લખેલા છે, હવે તમારે પણ મારી સાથે પેજ નંબર 43 ના જોડતા મારી સાથે જોડવાના રહેશે. જો પેલા એક પર વાંચી દે, બધા શબ્દ શું છે, મા નો ના ગ ગા મ જા ગ મો જા ના મ જા ન. હવે એવા શબ્દ આપણે આ સાઈડ ગોઠવાના છે, ગા મ ના મ મા નો ના ગ જા નો જા ગ ને મ જા. તો આ સાઈડ જે શબ્દ છે એને આપણે આ સાઈડ જોડવાના છે. જુઓ, એક માન છે, તો માન ને અહીં ઉદાહરણ તમને આપેલું છે ને. હવે ના ગ એવો શબ્દ આપણે આ સાઈડ ગોઠવાનો છે, પછી તમારે માની સાથે જોડવાનો છે, બરાબર? હું જે શબ્દ સાથે જોડું એ પ્રમાણે તમારે પણ જોડવાનું. ના તો આ સાઈડ છે, જોવું તો ના, તો કે આ રીતે, તો આ ના ને આપણે અહીંયા જોડી દઈએ. હવે શું લખેલું છે? તો કે ગામ. તો આ સાઈડ આપણે કહ્યું પેલો જ અક્ષર ગામ.
तो એને આપણે એની સાથે જોડી દઈએ. હવે એક છેલ્લો શબ્દ લઈએ જાનો. તો આપણે જોઈએ છેલ્લો કયો શબ્દ વધ્યું તો કે આ સાઈડ પણ જાન. તો એને આપણે જાન શબ્દ સાથે જોડી દીધું. તો દરેક વિદ્યાર્થીએ સરસ મજાનો જો એક જ વાર એક જ લીટી કરવાની, બરાબર? બીજી વાર લીટી કરવાની નહીં. વ્યવસ્થિત જો મેં કેમ બીજી વાર લીટી નાખ્યો, તમે સેની મદદથી સરખે સરખા શબ્દ સાથે જોડી શકો છો. તો આ રીતે આપણે પેજ નંબર 43 છે એ પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીને પૂર્ણ હોવો જોઈએ. પેજ નંબર 44 જે મેં અહીંયા દર્શાવે છે, બરાબર? ટપકા જોડો અને લખો. જો તમને અહીંયા ટપકા ટપકા આપેલા છે, બરાબર? એ આપણે શબ્દ છે એ પૂર્ણ કરશું પછી એ જ આપણે નીચે લખીશું. ચલો આજે આપણે ટપકા એ પૂર્ણ કર્યું, બરાબર? આ શું બન્યું તો કે ગ. હવે એને આપણે અહીંયા પૂરો કરીશું.